हेलो फ्रेंड्स, वेलकम टू दी जीटीयू स्टडीज। आज हूँ तमारी साथे जे वीडियो शेयर करवा जई रह्यो छुं एनु रीजन छे जीटीयू ए लेटेस्ट सर्क्युलर जे पब्लिश कर्यो छे, जे 13 जुलाई मीन्स आजना रोज पब्लिश करेलो छे, जेमां एमसीक्यू एक्जाम लेवानुं ए लोकोए कन्फर्म करेलू छे, जेनी राह तमे घणा बधा दिवसथी जोई रह्या हता। पण साथे साथे ए लोकोए ऑनलाइन एक्जाम एमसीक्यू आवशे, ऑफलाइन एक्जाम एमसीक्यू आवशे, अने बेमांथी कोई एक्जाम नथी देवी तो स्पेशियल एमसीक्यू एक्जाम पण लेवाशे एवुं जणावेल छे। अने एमसीक्यू एक्जाम में चार ऑप्शन होय छे, पण क्वेश्चन नी अंदर पण बीजा ऑप्शन होय छे ए पण तमने जणावेल छे। मीन्स ऑप्शन नी अंदर ऑप्शन वाली एक्जाम छे, अने एनु कन्वर्जन मार्क में कई रीते थशे जेने प्रो रेट बेसिस मेथड कहेवाय, एनु पण तमने एक्जाम्पल लईने समजावीश। एटले दरेक पॉइंट आजना सर्क्युलरना हूँ तमने शांतिथी व्यवस्थित रीते समजावा जई रह्यो छुं। हजी पण आ चेनल जो तमे सब्सक्राइब ना करी होय तो आवा दरेक इन्फॉर्मेटिव વિડીયો જોવા માટે અથવા કોઈ પણ લેક્ચર્સના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લો જીટીયુ ચેનલ અને જીટીયુ સ્ટડીઝ ચેનલ, અને પ્રેસ આઇકોન ઉપર છે એ પ્રેસ કરી દો જેથી કરીને નોટિફિકેશન તમને તરત જ આવી જાય। હવે આ છે તમારું આજનું જીટીયુ સર્ક્યુલર, જેમાં મેં ડેટ મેન્શન કરી દીધી છે 13 જુલાઈ છે, જેનું તમે હેડિંગ વાંચી શકો છો, ગાઇડલાઇન્સ રિગાર્ડિંગ ઓનલાઇન ઓફલાઇન ઓર સ્પેશિયલ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ। મીન્સ દેર આર થ્રી ઓપ્શન્સ, એક ઓનલાઈન એક્ઝામ આપી શકો છો, બીજી ઓફલાઈન એક્ઝામ આપી શકો છો, અને ત્રીજી બેમાંથી કોઈનું આપ્યું હોય તો સ્પેશિયલ એમસીક્યુ એક્ઝામ આપી શકો છો। તો કઈની અંદર કેવા કેવા રૂલ્સ રેગ્યુલેશન હશે અને કઈ રીતે કન્ડક્ટ થશે એ બધું જ આજની અંદર તમારે સમજવાનું છે। એમાં સૌથી પહેલો પોઈન્ટ શું છે કે ઓનલાઈન કે ઓફલાઈન એમસીક્યુ એક્ઝામ છે એ કન્ડક્ટ થશે ફાઇનલ સેમેસ્ટર રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે, યુજી અને ડિપ્લોમા બંનેના, અને સાથે સાથે બધા જ સેમેસ્ટર પીજી માટેની। એટલે જે પહેલાં પણ કીધું હતું કે 2 જુલાઈ કે 3 જુલાઈએ જેની એક્ઝામ શરૂ થવાની છે ઓફલાઈન, એ બધા જ સેમેસ્ટરની જેની એક્ઝામ હતી એ બધાએ હવે કાં તો ઓનલાઈન કાં તો ઓફલાઈન એક્ઝામ આપવાની છે એમસીક્યુ બેઝ, અને બેમાંથી ન આપે હોય તો ત્રીજો ઓપ્શન આવશે। રેડી? હવે જે ઓનલાઈન એમસીક્યુ એક્ઝામ જે સ્ટાર્ટ થવાની છે 30 જુલાઈએ શરૂ થશે। હા, તમારે ઓનલાઈન આપી છે કે ઓફલાઈન એના માટેનું હજી સર્ક્યુલર આવશે બહાર, જેમાં તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય છે, પણ તમે જો ઓનલાઈન એમસીક્યુ એક્ઝામ સિલેક્ટ કરો છો તો તમારે એ 30 જુલાઈથી સ્ટાર્ટ થશે એવું કીધેલું છે। એનું ડિટેલ ટાઈમ ટેબલ છે એ જીટીયુની વેબસાઇટ ઉપર થોડાક ટાઈમમાં જ મુકાઈ જશે। જો તમારે ઓનલાઈન એમસીક્યુ એક્ઝામ નથી આપી તો તમારે ઓફલાઈન એમસીક્યુ એક્ઝામ આપવાની છે, એ ક્યારે શરૂ થશે? 17 ઓગસ્ટે શરૂ થશે। એટલે ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે જો ગેપ જોવા જાઓ તો 17 દિવસનો જ છે। તો પછી 17 ઓગસ્ટે ઓફલાઈન એક્ઝામ કન્ડક્ટ થશે તો કઈ રીતે પોસિબલ છે? શું 17 ઓગસ્ટે સિચ્યુએશન છે નોર્મલ થઈ જશે? શું એમાં ડેટમાં ચેન્જ આવી શકે છે? આ બધું અત્યારે કન્ફ્યુઝનવાળું છે, પણ કદાચ એક બે સર્ક્યુલર જતાં જતાં એ લોકો ક્લિયર કરી શકે છે। અને બંનેમાંથી એકય એક્ઝામ ન દેવી હોય તો એણે ત્રીજો પોઈન્ટ લખેલો છે સ્પેશિયલ એમસીક્યુ ટાઈપ એક્ઝામિનેશનનો, જેમાં એણે શું કીધું છે કે સપ્ટેમ્બરમાં, જ્યારે બધા એવું કહે છે કે સપ્ટેમ્બરની અંદર સિચ્યુએશન નોર્મલ થઈ શકે છે તો એવી કન્ડિશન ત્યારે થશે ત્યારે સ્પેશિયલ એમસીક્યુ ટાઈપ એક્ઝામિનેશન કન્ડક્ટ કરશે અને એ લોકો એ એક્ઝામ આપી શકશે। હવે ઓનલાઈન આપે છે, ઓફલાઈન આપે છે અને સ્પેશિયલ આપે છે, એટલે સ્ટુડન્ટ્સ 3 રીતે એક્ઝામ આપવાના છે, તો ત્રણેયનું ભેગું રિઝલ્ટ આવશે કે અલગ અલગ આવશે એ કોઈ હજી જીટીયુએ જાહેરાત નથી કરી। અત્યારે તમારે ટોટલ એક્ઝામ ઉપર ફોકસ કરવાનું છે રે। એટલે આ રીતના 3 ઓપ્શન કઈ રીતે પોસિબલ છે રિયલી? હવે કઈ રીતે માર્ક સિસ્ટમ છે એ હું તમને સમજાવી દઉં। સૌથી પહેલાં તો તમારે જ્યારે 3 ઓપ્શન છે એની માટેનું પોર્ટલ ખુલશે ત્યારે કમી 1 ઓપ્શન કમ્પલસરી સિલેક્ટ કરવાનો જ છે। રેડી? કાં તો તમારે ઓનલાઈન ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જેનું ડેટ છે 30 જુલાઈ, કાં તો તમારે ઓફલાઈન એક્ઝામ સિલેક્ટ કરવાની છે જેની ડેટ છે 17 ઓગસ્ટ, પછી કાં તો તમારે સ્પેશિયલ એક્ઝામ સિલેક્ટ કરવાની છે જે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં નોર્મલ સિચ્યુએશન ત્યારે થશે। હવે માર્ક કઈ રીતે કન્ડક્ટ કરવાના છે તો સૌથી પહેલાં હું બીઈ અને ડિપ્લોમા માટે સમજાવી દઉં છું। એ લોકોને 70 માર્ક્સની એક્સટર્નલ એક્ઝામ આવે છે, બરોબર? તમને 70 એમસીક્યુ જઈશે પેપરની અંદર, પણ તમારે કોઈ પણ 56 લખવાના આવશે। 70-70 કન્ડક્ટ કરી શકો છો, સોરી એપ્લાય કરી શકો છો, લખી શકો છો, પણ એમાંથી તમારે બેસ્ટ 56 જ ગણવાના છે, અને એ લખવાનો ટાઈમ કેટલો છે તમારી પાસે? 70 મિનિટ હશે। ફાર્મસીની વાત કરીએ તો એને 80 માર્કનો પેપર હોય છે, 80 માર્ક્સનો, એટલે એ લોકોને 64 એમસીક્યુ જ કાઉન્ટ થશે, 80-80 જ એમસીક્યુ, પણ 80-80 લખવાના જ છે નો ડાઉટ। એમાંથી જે બેસ્ટ 64 હશે ને એ લોકો કેલ્ક્યુલેટ કરશે અને એની માટેનો ટાઈમ હશે 80. એવો જ બીજો કોઈ એવો પેપર છે જેને 50 માર્ક અને 40 માર્ક્સનો એક્સટર્નલ પેપર આવે છે, તો 50 માર્ક્સવાળાને 40 એમસીક્યુ બેસ્ટ ગણાશે, 50 મિનિટ મળશે, અને જેને 40 માર્કનો આવે છે એક્સટર્નલ પેપર એને 32 માર્ક બેસ્ટ ગણાશે, 32 એમસીક્યુ, અને એને 40 મિનિટ મળશે। બહુ કન્ફ્યુઝન છે,
રેડી? એટલે આવું કહી શકાય કે અરે ભાઈ આખીર કહેના ક્યાં ચાહતે હો. હું એ તમને એક્ઝામ્પલ લઈને સમજાવું છું જેથી કરીને તમને ખરેખર શું કહેવા માગે છે જીટીયુ એ સમજાઈ જાય, જેની મેથડનું નામ છે પ્રો રોટા બેઝિસ મેથડ. રેડી? તો સૌથી પહેલાં હું તમને આ એક એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં 70 માર્ક્સવાળું બી અને ડિપ્લોમાનું. સપોઝ તમારે પેપર છે એ 70 માર્ક્સનો અત્યાર સુધી આવતો હતો, હવે તમારે એમસીક્યુ એક્ઝામ છે એ 70 માર્ક્સની દેવાની છે. એટલે એમાં કેટલા એમસીક્યુ હોય છે? 70 એમસીક્યુ હોય છે. હવે 70એ 70 એમસીક્યુ તમે એટેમ્પ કરો છો, એટલે મેં તમને એવું કહી દીધું જો તમારે 70માં એમસીક્યુના આન્સર દેવાના છે, પણ એમાંથી કરેક્ટ કેટલા પડે છે? 53 જ કરેક્ટ થાય છે, 70 ખોટા છે, 53 સાચા છે. પણ આમાં જેમ મેન્શન કર્યું છે કોલમ બીમાં, એ પ્રમાણે 256 ગણાશે. તો એ 256માં કયા ગણાશે? તો પહેલાં જેટલા સાચા પડ્યા હોય ને એ બેસ્ટમાં કન્ડક્ટ કરી દેશે. એટલે એવું છે કે 53 છે એ બેસ્ટ તરીકે ગણાઈ જશે, અને જે 70 ખોટા પડ્યા છે એમાંથી 3 લેશે. હવે 70એ 70 ખોટા જ છે તો એમાંથી જે પણ 3 લે એ આપણે નથી જોવાનું, મૂળ 53 સાચા અને 3 ખોટા છે એ કન્ડક્ટ થશે. એટલે 56માંથી તમારે કેટલા સાચા ગણાય? 53 માર્ક્સ સાચા ગણાય, એટલે 56માંથી 53 આવેલા ગણાશે. રેડી? સમજાણું? હજી ફરી એક એક્ઝામ્પલ લઈને સમજાવું, તમને અહીંયા નથી લખેલું એ સમજાવી દઉં. સપોઝ તમારે 50 સાચા પડ્યા છે, 70એ 70 એમસીક્યુ તમે એટેમ્પ કર્યા, એમાંથી 50 સાચા પડ્યા, 20 ખોટા પડ્યા. તો પહેલાં તો જે સાચા પડ્યા એ બેસ્ટમાં લઈ જશે, એટલે 50થી બેસ્ટ તરીકે લઈ લીધા. હવે એ લોકોને લેવાના છે કેટલા? 56 બેસ્ટ તરીકે લેવાના છે. તો જે 6 ઘટે છે એ ખોટામાંથી લઈ લેશે, તો એ તો ખોટા જ છે એટલે એનો 0 માર્ક જ છે, એટલે એનું નો ટેન્શન. પણ 50 સાચા અને 6 ખોટા એમ ગણશે, એટલે 56માંથી તમારે 50 માર્ક આવશે. એટલે જેને એમાંય તમને ઓપ્શન છે કે 70માંથી 56 ખાલી સાચા હોય ને 14 ખોટા હોય તો તમારે પૂરા માર્ક્સ છે, કારણ કે 56માંથી જ માર્ક ગણવાના છે. હવે 56માંથી આવેલાને શેમાં કન્વર્ટ કરવાના છે? 70માંથી. એટલે એને પ્રો રોટા બેઝિસ મેથડથી કરશે. તો એની મેથડનું નામ કંઈક બહુ વિચિત્ર છે, તમને નહીં સાંભળવું હોય, પણ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં કંઈ જાજુ નથી કરવાની. જીટીયુ સપોઝ તમારે 56માંથી 53 માર્ક આવે છે, તો એને હવે શેમાં કન્વર્ટ કરશે? 70માંથી કેટલા માર્ક આવે ને એમાં કન્વર્ટ કરશે. એટલે એક ત્રિરાશિ જ મૂકવાના છે કે 70માંથી 56, તો સોરી 56 માર્ક્સ છે એ 70માંથી આવતો હોય તો 53 માર્ક્સ છે એ કેટલામાંથી આવી શકે. રેડી? એટલે 53 × 1.25 કરવાના છે એ લો. એટલે તમારે જેટલા માર્ક્સ આવે છે તમારે ત્રિરાશી ન મૂકવે જ કાંઈ નહીં, ટૂંકમાં તમારે 53 × 1.25 થશે. અને 53 × 1.25 થશે એટલે એ કન્વર્ટ કરશો એટલે 66.25 થાય છે. એટલે 70માંથી તમારે 66.25 એવું આવે એવું ગણાશે. અને 66.25 એટલે આપણને ખબર છે જીટીયુની સ્કીમ પ્રમાણે ડબલ એ ગ્રેડ થાય. રેડી? એટલે તમારે ટૂંકમાં ડબલ એ ગ્રેડ આવી શકે. મેં તમને એક્ઝામ્પલ લીધું ને કે 70માંથી 50 સાચા પડે છે, તો તમારે ખાલી 50 સાચા પડશે ને તો હોય 1.25 લીખે 62.25 માર્ક થશે, ને 62 એ ડબલ એમાં આવે છે. એટલે ટૂંકમાં તમારે 70માંથી ખાલી 50 સાચા પડો તોય ડબલ એ ગ્રેડ લઈ જાઓ, બહુ ફ્રી ઓફર છે એવું થઈ ગયું. એટલે એવું કહી શકાય કે આ બધી જે સ્કીમ છે એ બધી જે મેથડ છે એ પ્રમાણે તમે બધા આજે ખુશ થશો એવું લાગે છે, કારણ કે હું તમને ખાલી મિનિમમ કહું 70માંથી 48 માર્ક તો લાવી જ શકો થોડી ઘણી પ્રિપરેશન કરીને. હવે 48 લાવો છો તો 70માં કન્વર્ટ કરશો એટલે 60 થશે, અને 60 માર્ક 70માંથી થાય એટલે અગેઇન એ શું થશે? ડબલ એ ગ્રેડ થશે. એટલે ટૂંકમાં ડબલ એ કે એબી ગ્રેડ તમારો પાક્કો છે, પ્રિપરેશન થોડી ઘણી કરવાની છે. આ વસ્તુ અહીંયા જેમ સેમ લખેલી છે, જ્યારે તમે સર્ક્યુલર ઓપન કરો ત્યારે બીજામાં પેજ ઉપર આટલું બધું લખેલું છે જે મેં તમને સમજાવ્યું એ છે. અને નેગેટિવ માર્કિંગ કોઈ નથી, એટલે જે ખોટા પડે છે એમાં નેગેટિવ આવશે કે નહીં એની કોઈ ચિંતા કરવાની નથી. એટલે ટૂંકમાં તમારે 70એ 70 એટેમ્પ કરીને આવવાના, એમાંથી જેટલા સાચા પડે તમારા રોકડા માર્ક. હા, 70માંથી 60 સાચા પડે છે તો 56 જ ગણાશે, 60 નહીં ગણાય, કારણ કે બેસ 56 લેવાના છે. એ 60માંથી કોઈ પણ લે આપણને શું વાંધો છે, 56 આપણે માર્ક આવી જશે. અને 56 સાચા પડે એટલે કે પૂરા માર્ક્સ, એટલે 70એ 70 આવ્યા ગણાય એટલે એ ડબલ એ. એટલે ટૂંકમાં 48 આવે છે કે પછી તમે 56એ 56 સાચા પડો છો, ડબલ એ ગ્રેડ આવવાનો છે. એટલે થોડા ગણાય તે ખોટા પડે છે તો આની અંદર ચિંતા કરવાની જરૂર નથી. હવે થોડોક પ્રોબ્લેમ છે એ તમને અહીંયા મેન્શન કરેલો છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાર્ડવેર સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ જે પહેલાં પણ જ્યારે ઓનલાઈન એક્ઝામનું કીધું હતું ત્યારે ઘણી બધા રિસ્ટ્રિક્શન રાખ્યા હતા. એ રિસ્ટ્રિક્શન કેવા કેવા છે એને રિલેટેડ કોઈ અત્યારે મેન્શન નથી કરેલું. એ તમારે ગાઈડલાઇન્સ જ્યારે પણ ફરીવાર 1 કે 2 દિવસમાં જીટીયુ બહાર પાડશે એની અંદર એ લોકો મેન્શન કરી લેશે, એટલે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એટલે એવું કહી શકાય કે ઓનલાઈન એક્ઝામ અત્યારે બેસ્ટ છે, પણ એ બધી ગાઈડલાઇન્સ ન આવે ત્યાં સુધી આપણે પાક્કું ન કહી શકીએ. અને જે લોકો પણ ઓનલાઈન એક્ઝામ આપવાના છે એ લોકો ખાસ એક વસ્તુ ધ્યાન રાખે કે એની પાસે ફેસિલિટી નથી તો એ લોકો જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકે છે એ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને એક્ઝામ આપી શકે છે, કારણ કે ઇન્સ્ટિટ્યૂટે એ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરીને સ્ટુડન્ટને આપવી પડશે એવું જીટીયુએ કીધેલું છે, એટલે એની પણ ચિંતા કરવાની નથી. અને જો તમે ઓફલાઈન એક્ઝામ છે એ તમે સિલેક્ટ કરો છો
તો તમારે ઓફલાઈન એક્ઝામ છે એ ડિસ્ટ્રિક્ટમાંથી આપવી છે કે તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો ત્યાંથી આપવી છે, બધું ફરીવાર સિલેક્શન થવાનું છે. પહેલાં જે જૂનું હતું એ બધું ભૂલી જવાનું છે. અને ક્યારે શરૂ થશે તો એવું જીટીયુએ કીધું નથી, એ હજી નવું સર્ક્યુલર એક બે દિવસમાં બહાર પાડશે કે ક્યારે પોર્ટલ ઓપન થશે ને એ બધું જણાવશે. અને ત્યારે તમારે ફરીવાર ઓપ્શન આ ત્રણમાંથી એક સિલેક્ટ કરવાના છે કે ઓનલાઈન આપવી છે, ઓફલાઈન આપવી છે તો ઓફલાઈન તમે તમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કે ડિસ્ટ્રિક્ટમાંથી આપવી છે, અને બેમાંથી એક કંઈ નથી આપવી તો સ્પેશિયલ ટાઈપ આપવી છે, આવું તમારે સિલેક્ટ કરવાનું છે. અને જે પણ ઓનલાઈન દેવાના છે, આ એક પોઈન્ટ ધ્યાન રાખી લેજો, ઘણા બધા ઇગ્નોર કરશે, છેલ્લે લખેલો છે એટલે, કે જેટલા પણ ઓનલાઈન એક્ઝામ આપવાના છે એ લોકોએ ખાસ એક પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ દેવી કમ્પલસરી છે. જો પ્રી ટ્રાયલ ટેસ્ટમાં છે એ નહીં આપે તો એ લોકોનું ઓનલાઈન એક્ઝામિનેશનનું ઓપ્શન છે એ ડિસિલેક્ટ થઈ જશે અને ઓફલાઈન આપવી પડશે. એટલે જેને ઓનલાઈન દેવાની ઈચ્છા છે એના માટે મેન્ડેટરી છે કે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ માટે એ લોકો રજીસ્ટર કરાવે અને આપે તો જ એ લોકો ઓનલાઈન માટે રજીસ્ટર થયેલા ગણશે. અને આ બધી જ ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્સ્ટિટ્યૂટ તમારી સુધી પહોંચાડી દે એવું જીટીયુએ કીધેલું છે. તો આ હતા આજના પોઈન્ટ. મીન્સ આ બધા પોઈન્ટ ઉપરથી એવું કહી શકાય કે રિસ્ટ્રિક્શન શું હોય છે, તો એક બે દિવસમાં આવશે ત્યારે જ હું પાક્કો આઈડિયા આપી શકીશ. પણ આટલા પોઈન્ટ ઉપરથી એક વસ્તુ તો કહી શકું કે 70માંથી તમારે ખાલી 56 સાચા પાડવાના છે. અને 56 નથી પડતા તો પણ મેં તમને કીધું એમ કે 48 સાચા પડશે તોય તમારે ડબલ એ ગ્રેડ આવશે. તો 70માંથી 48 તો કોણ ભાઈ સાચા ન પાડી શકે, એટલે 48 સાચા પાડો તો પણ તમારે રોકડા માર્ક. અને એ પણ કેવી ફેસિલિટી સાથે, તમારા મોબાઈલ સાથે, ટેબ્લેટ સાથે કે લેપટોપ સાથે. એટલે તમે ઓનલાઈન એક્ઝામ આપો એવું જ જીટીયુ કહે છે. પહેલાં કેવું હતું, ઓડીએ જ્યારે બહાર પાડ્યું ત્યારે એને એવું હતું કે ઓફલાઈન જ આપવી જોઈએ સ્ટુડન્ટે, એટલે એવા બધા રિસ્ટ્રિક્શન રાખ્યા હતા. પણ હવે એવું ઈચ્છે છે કે ઓનલાઈન જ સ્ટુડન્ટ્સ આપે, એટલે બહુ બધી લિબરલ આપી દીધું છે, યુઝર ફ્રેન્ડલી કરી દીધું છે. એક છે બધાને કન્ફ્યુઝન કે ઓપ્શન આવશે ને ઓનલાઈન એક્ઝામમાં, જ્યારે મોક ટેસ્ટ લીધી હતી જીટીયુએ ત્યારે ઓપ્શન નહોતા આવ્યા. એટલે ખાસ એક વસ્તુ છે કે એ લોકો શું કેપેબલ છે આ માટે. ઓપ્શન આવશે ને એ જો આવી જાય તો બહુ બેસ્ટ મેથડ છે. તો આજનું હતું જીટીયુ સર્ક્યુલર. જો તમને સમજાણો હોય વિડીયો તો લાઈક કરો. બધા જ ફાઇનલ યર સ્ટુડન્ટ્સને, પીજી છે, ફાર્મસી છે, બધાને શેર કરો જેથી કરીને બધા સુધી પહોંચી જાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.